हेलो फ्रेंड्स, स्वागत है तमारू अमारी आ एजुकेशनल अने इन्फॉर्मेटिव एवी यूट्यूब चैनल वार्ता करता हूँ। मित्रों, आज आपने बात करवाना छे आ वीडियो में अफगानिस्तान क्राइसिस विषे। हाल की तारीख में अफगानिस्तान पर तालिबानोए संपूर्ण कब्जो जमावी दीधो छे। त्यानी सरकार सदंतर निष्फळ गई छे तालिबानो ने रोकवामां, अने त्रण दायकाथी पण वधारे चालेली आ लड़ाई छेवटे अफगानिस्तान हारी गयुं छे। राष्ट्रपति पोते अशरफ गनी पण लई शकाय एटला रुपया पोताना चार हेलिकॉप्टर में भरी ने बाकीना राष्ट्रपति भवन सहित छोड़ी ने नासी छूट्या छे। कहेवाय छे के पाड़ोशी देश कजाकिस्तान में एमने शरण लीधी छे अने टूंक समय में ते भारत पण आवी शके छे। त्रण दिवस पछी एक स्टेटमेंट एमनु बहार आवे छे के जो हूँ तालिबान सामे लड़ाई जाहिर करत तो अफगानिस्तानना नागरिकों पण शहीद थात, आ खून खराब थाय ने एनाथी बेहतर छे के हूँ सत्तारथी हटी जाऊँ। परंतु वास्तविकता आनाथी वधारे भयंकर छे। देखीती रीते आमो घणा कारणों छे। प्रथम कारण तो ए छे के जे यूएस मिलिट्री जे छे एने पोतानी पीछे अटकरी, आथी अफगान आर्मी ने कोई पीठ बळ रह्यु नही। बीजू कारण तो ए के तालिबानोए दरेकने मेसेजिस द्वारा धमकीओ आपी हती के जो तमे तमारी अने तमारी फेमिलीनी खुशामत इच्छो छो तो अमारी साथे लड़ाई करशो नहीं। हालनी स्थिति ए छे के अफगानिस्तानमां ठेर ठेर अजारकताना दृश्यो जोवा मळे छे। तालिबानो सड़कों पर उतरी आया है अने राष्ट्रपति भवन पर एमने कब्जो जमावी लीधो छे। राष्ट्रपति भवन ना ओरडाओ में जाने वांदराओनुं टोळुं घुसी गयुं होय एम आ तालिबानो जे छे एनो दुरुपयोग करी रह्या छे। साथे साथे सड़कों पर अलग अलग रीते तेओ मस्ती अने मजाकना वीडियो जे छे उतारीने वायरल करी रह्या छे। हमणा केटलाक वीडियो जे छे वायरल थई रह्या छे, जेमो एक वीडियो जे छे एमो आर्मीना जे अपाचे हेलिकॉप्टर जे छे एम जाने रमकड़ू होय एम रमी रह्या छे अने एनो मस्ती मजाकनो वीडियो जे छे एमने वायरल करेलो छे। बीजो एक वीडियो जे छे जेमां नाना छोकराओनी राइडमां जे छे ए लोको बेसीने जे छे वीडियो उतारी रह्या छे। ત્રીજો વિડિયો જેમાં એક તાલિબાન ટ્રાફિક પોલીસના રૂપમાં જે છે તમને જોવા મળશે। ચોથો વિડિયો એટલો જ ભયંકર છે જેમાં અફઘાનિસ્તાનના નાગરિકો કાબુલ એરપોર્ટ પર પ્લેનની સાથે સાથે જે છે દોડી રહ્યા છે અને ઘણા લોકો તો પ્લેનના વ્હીલ ઉપર કોઈક પણ રીતે લટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કોઈ પણ રીતે અફઘાનિસ્તાની લોકો પોતાનો દેશ જે છે છોડી રહ્યા છે। સાથે સાથે તાલિબાનો જે છે રાષ્ટ્રપતિ ભવનમાં અફઘાનિસ્તાનના જે તિરંગાને જે છે સળગાવીને પોતાનો તિરંગો જે છે લહેરાવી દીધો છે। સાથે સાથે અફઘાનિસ્તાનને નવું નામ પણ આપી દેવામાં આવ્યું છે, IEA એટલે કે ઇસ્લામિક એમિરાટ્સ ઓફ અફઘાનિસ્તાન। દુનિયાના બીજા દેશો ખામોશ થઈને આ બધું જોઈ રહ્યા છે। સાથે સાથે કેટલાક દેશોએ તો પોતાની એમ્બેસી પણ બ્લોક કરી દીધી છે અને કેટલાક દેશો અત્યારે રાહ જોઈ રહ્યા છે કે કમસે કમ 6 મહિના સુધી તાલિબાનના એક્શન ઉપર નજર રાખવામાં આવે અને ત્યારબાદ કોઈ પણ નિર્ણય લેવામાં આવે। ઘણા લોકોએ પોતાના એરફોર્સ પ્લેન જે છે પોતાના નાગરિકોને બચાવવા માટે અફઘાનિસ્તાન મોકલ્યા, જેમાંનું એક ભારત પણ છે અને સક્સેસફુલી ભારતે જે છે પોતાના નાગરિકોને જે છે ઘણાને લાવી દીધા છે। તો આવા મિત્રો આપણને સવાલ જરૂરથી થાય છે કે તાલિબાનો અફઘાનિસ્તાનમાં રાજ કરશે, શું ભારત માટે કાશ્મીર મુદ્દો ઘણો વિકટ સાબિત થશે, શું આ એક ખતરાની ઘંટી છે વિશ્વ માટે કે પાડોશી દેશો માટે ખાસ કરીને? આ દરેક પ્રશ્નનો જવાબ જો મેળવવો હોય તો એના ઇતિહાસને ખંગોળવો જરૂરી છે। તાલિબાનનો જ્યારે જન્મ થયો હતો ત્યારે કયું વાતાવરણ હતું, કયા કયા દેશોએ એના જન્મમાં જે છે ભાગ લીધો છે અને શું પરિસ્થિતિ હતી ત્યારે જે છે તાલિબાનનો જન્મ થયો, અને તાલિબાન અત્યારે આટલું એક ઉભરતી તાકાત બનીને જે છે વિશ્વ પર હાઇલાઇટ થઈ રહ્યું છે, અને છેલ્લે એ સવાલ કે જેમાં કોણ કોણ મુખ્ય ચહેરા છે આ સંગઠન બનવાના પાછળ? તો આખી વાર્તાની શરૂઆત થાય છે 1979થી, જ્યારે અફઘાનિસ્તાનના પ્રમુખ મોહમ્મદ તારાકીને મારી દેવામાં આવે છે રશિયાની મદદથી। એ પણ એમના ફેલો લીડર કમ્યુનિસ્ટ હતા જેમનું નામ હતું હફીઝુલ્લા। તારાકી અને હફીઝુલ્લા બંનેમાં એકબીજાને મારવાની સ્પર્ધા અગાઉથી જ ચાલુ હતી, જેમાં હફીઝુલ્લા છેલ્લે જીતે છે અને રશિયાની મદદથી એમને તારાકીનું એસોસિએશન કરાવી નાખ્યું। નવા જે પ્રેસિડેન્ટ હતા એ હફીઝુલ્લા બનાવવા રશિયા અહીંયા પોતાના વિરોધી દેશ યુએસએ અને બાકીના વિશ્વ ઉપર ઇન્ફ્લુએન્સ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું। હજી વર્ષ અંત પણ નથી થયું ત્યાં ડિસેમ્બર
1979માં સોવિયત હફીઝુલ્લાહનું પણ એસોસિએશન કરાવી નાખ્યું અને તેમની જગ્યાએ ખુરશી પર બેસાડવામાં આવ્યા બાબરા કારમલને. હફીઝુલ્લાહના એસોસિએશન પાછળ એક મુખ્ય કારણ એ પણ હતું કે તેમને લીધે કમ્યુનિઝમનો વિરોધ વધી રહ્યો હતો અને પબ્લિકે તેમને પાગલ કરાર દીધા હતા. આથી સોવિયત સંઘે તેમનું એસોસિએશન કરીને બાબરા કારમલને ખુરશી પર બેસાડ્યા અને પબ્લિકમાં જે છે નવા વાયદાઓ કરાવ્યા, નવા ધ્વજની જે છે વાયદા કરાવ્યા, નવા બંધારણની વાયદા કરાવ્યા અને કેટલીક સ્વતંત્રતાઓ સાથે કેટલાક કેદીઓને છોડવાની પણ વાત કરી. આ સમય હતો જ્યારે યુએસએ અને સોવિયત સંઘ વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું. રશિયા પોતાનું ઇન્ફ્લુઅન્સ જમાવવા માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું હતું તો યુએસએ મેદાનમાં કેમ પાછળ રહે? યુએસએ પણ આડકતરી રીતે મુજાહિદ્દીન નામના ગ્રુપને જે છે હથિયારો અને હાઈટેક એન્ટ્રી ક્રાફ્ટ મિસાઇલ જેવા હથિયારો જે છે સોંપ્યા. જીમી કાર્ટર જેવા પ્રમુખોએ તો $500,000 સુધીનું ફંડિંગ પણ કરેલું. આ જ નીતિ રોનાલ્ડ રીગનના સમયમાં પણ જારી રહી. સીઆઈએ જે અમેરિકાની એજન્સી છે તેને ઓપરેશન સાયક્લોન મુજાહિદ્દીનના સપોર્ટમાં જે છે શરૂ કર્યું. મુજાહિદ્દીન બેઝિકલી એક એવા એક્સ્ટ્રીમિસ્ટ ગોરિલા ફાઇટર્સનું ગ્રુપ હતું જે પહાડી વિસ્તારોમાં રહેતું, જે હવે વધુ અદ્યતન હથિયાર સાથે પોતાની ધર્માંધતા ફેલાવવા માટે સજ્જ હતું. કટ્ટરવાદી સિદ્ધાંતો ધરાવવાના સાથે તે ઘણા સમુદાયને સાથે લઈને ચાલતું હતું, જેમાં મુસ્લિમ અને પશ્તુન્સ મુખ્ય હતા. કેટલાક સમય પછી રશિયા અને યુએસએ વચ્ચે એક પીસ એગ્રીમેન્ટ થયું, જેમાં રશિયા પોતાની આર્મી હટાવશે તો યુએસએ હથિયાર સપ્લાય કરવાનું બંધ કરશે મુજાહિદ્દીનને, જેમાં રશિયાએ પોતાની આર્મી તાત્કાલિક ધોરણે ત્યાંથી હટાવી લીધી. પરંતુ યુએસએ અત્યાર સુધી મુજાહિદ્દીન અને તાલિબાન જેવા ઘણા સંગઠનોને જે છે ફંડિંગ કરતું આવી રહ્યું છે. પરિણામે રશિયાએ પણ ફરીથી 1988માં મોહમ્મદ નાજીબુલ્લાહને સપોર્ટ કરીને ફરીથી મેદાનમાં આવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોતાના ટુકડા થવાથી વધારે તે સફળ ન થયું અને મુજાહિદ્દીનની ફરીથી જીત થઈ. અહીંયા સોવિયત સંઘ પોતે ઘણા બધા ટુકડાઓમાં વહેંચાઈ ગયું. ત્યારે મેદાને ફક્ત અફઘાનિસ્તાન સરકાર, અફઘાનિસ્તાનના લોકો અને યુએસ આર્મી અને તાલિબાનો જ રહ્યા. આગળ જેમ મુજાહિદ્દીનને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું એ જ રીતે નવા ગ્રુપ તાલિબાનને પાકિસ્તાન, યુએઈ અને સાઉદી અરબનો સાથ મળ્યો. તાલિબાન શબ્દનો અર્થ થાય છે સ્ટુડન્ટ્સ, જેની સ્થાપના મુલ્લા ઓમરે પોતાના 50 સ્ટુડન્ટ સાથે કરી હતી. યુએસએ આને પણ ખૂબ મદદ કરી, જેમાં હિંસાથી ભરેલી મેગેઝીન બુક્સ છપાવી અને વહેંચાવી, હથિયારો અને પૈસાની ફંડિંગ કરી. લેટ 90s જ્યારે મુજાહિદ્દીન અને તાલિબાન આમને સામને હતા ત્યારે તાલિબાને મુજાહિદ્દીનના લીડર મસૂદ અઝહરનું એસોસિએશન કરાવી નાખ્યું. એના થોડા સમય પછી તાલિબાન જેમને પોષે છે એવા સંગઠન એટલે કે લશ્કરે તોયબા અને જૈશ એ મોહમ્મદ મળીને યુએસ ઉપર 9/11 હુમલો કર્યો. વિડીયો દ્વારા અલ કાયદાના લીડર એટલે કે ઓસામા બિન લાદેને હુમલાની જવાબદારી લઈ લીધી અને અમેરિકાને ચેતવણી આપીને કહ્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકા જે કરે છે આ એનો બદલો હતો. બદલામાં યુએસએ અફઘાનિસ્તાનમાં ઠેર ઠેર એર સ્ટ્રાઇક્સ કરે છે અને કેટલાક આતંકીઓ સાથે હજારો માસૂમ નિર્દોષો માર્યા જાય છે. 2004 સુધીમાં ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો એક સારા સ્તર પર હતા. યુએસએને આ પણ મંજૂર હતું નહીં. 2011માં યુએસએ ઓસામાને માર્યો અને ઓમારની શોધખોળ ચાલુ રાખી, પણ બાદમાં પરંતુ યુએસએના હાથ લાગે એ પહેલાં તાલિબાનના સ્થાપક મુલ્લા ઓમરનું મૃત્યુ 2013માં જ થઈ ગયું હતું. યુએસએ પોતાનું વર્ચસ્વ સ્થાપવા અત્યાર સુધી $2 ટ્રિલિયન ફૂંકી નાખ્યા હતા. જ્યારે બહાનું આવ્યું કે આ ખર્ચાળ પ્રવૃત્તિ છે ત્યારે ટ્રમ્પે પોતાની આર્મી એમ કહીને હટાવી લીધી કે આ અમારી લડાઈ નથી. સાથે નવા રાષ્ટ્રપતિ બાઇડને પણ આવીને પોતાનું કામ પૂરું કર્યું. 9/11 28મી વર્ષગાંઠે એ નક્કી કરવામાં આવ્યું કે યુએસ આર્મી જે છે પોતાના દેશમાં પરત ફરશે. બાઇડને એમ કહીને પોતાનો પલ્લો ઝાડ્યો કે 3 લાખથી પણ વધારે જવાન ધરાવતી અફઘાન આર્મી ટ્રેન્ડ છે અને 85,000 તાલિબાનો સામે પૂરતી છે, એટલે અહીંયા અમારું કામ પૂરું થાય છે. ભારત માટે આ ચિંતાનો વિષય તો છે જ, પરંતુ સાથે સાથે $3 બિલિયનના પ્રોજેક્ટ જે અફઘાનિસ્તાનમાં છે એને ખોવાનું જોખમ પણ છે. અધુરામ પૂરું લાંબા ગાળાથી સારા ચાલતા એવા અફઘાનિસ્તાનના સંબંધો પર રોક લાગી જશે
અને ફરીથી એવાને એવા આવી સ્થાયી થવામાં અનિશ્ચિત સમય લાગી જશે. સાથે સાથે પીઓકેમાં પણ લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદ બેફામ બની જશે. જેમ કે તાલિબાને ખાતરી તો આપી છે કે ભારતની ઘરેલુ નીતિમાં માથું મારશે નહીં, પરંતુ આવા તો એમને કેટલાય વાયદા અત્યાર સુધી કરી નાખ્યા છે, જેમાંથી એક છે મહિલાઓને સંપૂર્ણ અધિકારો આપશું અને પોતાના સામે ક્રિટિસિઝમ કરવાનો મોકો આપશું. જ્યારે સામે તે અગાઉ પણ તેમને હજારો મુસ્લિમોને માર્યા હતા, ખ્રિસ્તીઓનું એસોસિએશન કરવામાં આવ્યું હતું, હિન્દુઓને બેજીસ આપ્યા હતા કે તમે મુસ્લિમોથી અલગ છો, બધા સ્ટેચ્યુ જેવા કે બુદ્ધના સ્ટેચ્યુ અને શીખ મહાનુભાવોના સ્ટેચ્યુને તોડી પાડવામાં આવ્યા હતા. તાલિબાનની સ્થાપના અને તેના મુખ્ય ચહેરાઓની વાત કરીએ તો સ્થાપના 1 સપ્ટેમ્બર 1994 થઈ હતી અને સ્થાપક હતા મોહમ્મદ ઓમર અને અબ્દુલ ગની બરાદર. અબ્દુલ ગની બરાદરે અત્યારે અફઘાનિસ્તાનનું સુકાન સંભાળેલું છે. હેડક્વાર્ટર કંધાર ખાતે આવેલું છે અને હેતુ ધર્મના આધારે સત્તા, દેવબંધી, ઇસ્લામ અને પશ્તુનવાલીને સ્થાપવાનો હતો. શરૂઆતમાં અફઘાનિસ્તાનના લોકોએ તાલિબાનને ખૂબ પ્રોત્સાહિત કર્યું, પણ જ્યારે સમય સાથે એમની માનસિકતા બહાર આવી ત્યારે અફઘાનિસ્તાનના લોકો ડરીને રહી ગયા. તાલિબાન દ્વારા પ્રતિબંધિત વસ્તુઓની લિસ્ટ પણ ઘણી લાંબી છે, જેમાં સિનેમા, મ્યુઝિક, ટીવી, VCR, ફૂટબોલ, ચેસ, પતંગ ઉડાડવો, પેઇન્ટિંગ કરવી, ફોટોગ્રાફી, એમ્બ્રોઇડરી, ક્લીન શેવ રાખવી, ફોરેનર્સ પર રોક, UNના કાર્યાલયો, 10-12 વર્ષની બાળાઓની શિક્ષા, કોઈપણ NGO અને ઇન્ટરનેટ સુધીની વસ્તુઓને પ્રતિબંધિત કરવામાં આવી છે. સાથે સાથે પુરુષને દાઢી રાખવી અને મહિલાઓને બુરખો પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો. મુખ્ય ચહેરાઓની વાત કરીએ તો મુખ્ય નેતા અમીર અલ મુનનીન છે, રાજકીય ડેપ્યુટી મુલ્લા અબ્દુલ ઘની બરાદર છે, સેકન્ડ ડેપ્યુટી મુલ્લા મોહમ્મદ યાકૂબ અને સરાઉજ્જીદીન હક્કાની એટલે જે હક્કા નેટવર્કના પ્રમુખ છે, વરિષ્ઠ જજ મુલ્લા અબ્દુલ છે જે મુલ્લા અબ્દુલ હકીમ તરીકે ઓળખાય છે, અને ન્યાયિક માળખું એક નેતૃત્વ પરિષદ છે જેને રહબરી શુરા કહેવાય છે, જેમાં 26 સભ્યોની સમિતિ છે. કોઈપણ દેશની આ હાલત પાછળ એના લોકો, એના વડા અને એની આર્મી જ હોઈ શકે. કેટલાક દેશોએ તો સામેથી મિત્રતાનો હાથ પણ લંબાવી દીધો છે, જેમાં ચીન અને પાકિસ્તાન મુખ્ય છે. આવામાં ભારતે તાલિબાનને માન્યતા આપવી કે કેમ, શું ડિપ્લોમેટિક સ્ટેપ લેશે ભારત, તમારા મંતવ્ય કમેન્ટ બોક્સમાં અચૂકથી રજૂ કરજો. આ ઘટનાક્રમ વિશે અમારો આ વિડીયો જો પસંદ પડ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ત્યાં સુધી મળીશું આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ અને એજ્યુકેશનલ વિડીયોમાં. ધન્યવાદ.